જય સ્વામી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એસજી આઈ એસ ઓનલાઈન ગુરુકુળમાં વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ટા કિરેન એમ એ બી એડ વિષય ગુજરાતી વિદ્યાર્થી મિત્રો અગાઉના લેક્ચરમાં આપણે કાવ્ય પહેલું અખિલ બ્રહ્માંડમાં કાવ્ય વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરી આજે આપણે પાઠ બે ખીજડીયા ટેકરે એના વિશે આપણે માહિતી પ્રાપ્ત કરવાની છે અભ્યાસ કરવાનો છે અહીં આપણે જુઓ તો લેખક શ્રી ચુનીલાલ કાળીદાસ મડિયા દ્વારા રચિત ખીજડીયા ટેકરે નવલિકા ટેકરે પરિચય પ્રાપ્ત કરવાનો છે લેખક પરિચયમાં તો કે ચુનીલાલ કાળીદાસ મડિયાનો જન્મ ઈસવીસન ઓગણીસો બાવીસમાં માં રાજકોટ જિલ્લાના ધોરાજી ગામે થયો હતો મૃત્યુ ઈસવીસન ઓગણીસો અડસઠ ખીજડીયા ટેકરે પાઠનો પ્રકાર છે નવલિકા ટૂંકી વાર્તા અથવા તમે વાંચી લ્યો એવા પ્રકારને કહેવાય નવલિકા એક જ બેઠકે જીવનની એક જ ઘટનાનું વર્ણન હોય એને કહેવાય નવલિકા નવલિકાનો અર્થ કહેવાય ટૂંકી વાર્તા અથવા વાર્તા હવે જુઓ તો કે કે જન્મસ્થળ લેખકનું ધોરાજી છે લેખકે બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે મુંબઈની કોલેજમાં મુંબઈથી પ્રકાશિત થતા જન્મભૂમિ દૈનિક પત્રકમાં જોડાયા હતા એટલે કે જન્મભૂમિ નામના દૈનિક પત્રમાં નોકરી કરી નવલકથા નવલિકા નાટક વિવેચન કાવ્ય ક્ષેત્રે લેખકશ્રીએ ખેડાણ કર્યું છે હવે અહીંયા જુઓ લેખકના કેટલાક સંગ્રહોના નામ આપ્યા છે નવલકથા વાર્તા સંગ્રહ નાટ્ય સંગ્રહો વિવેચન સંગ્રહો અને હળવી શૈલીના નિબંધો અહીં વિદ્યાર્થી મિત્રો નવલકથામાં તો કે વ્યાજનો વારસ વેળા વેળાની છાયડી લીલુડી ધરતી ભાગ એક બે સઘરા જેસંગનો શાળો એ લેખકશ્રીના નવલકથાઓ છે વાર્તા સંગ્રહોમાં શરણાઈના સૂર ઘુગવતાપુર અંત શ્રોતા આ લેખકના વાર્તા સંગ્રહો છે નાટ્ય સંગ્રહોમાં તો કે રંગદા શૂન્ય શેષ રામલો રોબિનહુડ આ નાટ્ય સંગ્રહોની રચનાઓ છે વિવેચન સંગ્રહોમાં તો કે લેખકે વાર્તા વિમર્શ અને શાહમૃગ સુવર્ણમૃગ એ નામના વિવેચન સંગ્રહો આપ્યા છે ચોપાટીને બાકડેથી હળવી શૈલીના નિબંધ ની રચના કરેલ છે વિદ્યાર્થી મિત્રો હેતુ લક્ષી પ્રશ્નોમાં આમાંથી જ પ્રશ્ન પૂછવામાં આવે છે લેખકનું નામ ચુનીલાલ મડિયા તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ખીજડીયા ટેકડે વાર્તાના એટલે કે પાઠના લેખકનું નામ જણાવો તો જવાબમાં આવશે લેખક શ્રી ચુનીલાલ મડિયા ખીજડીયા ટેકડે પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો તો કે નવલિકા એવો પણ પ્રશ્ન પૂછાશે કે ભાઈ વ્યાજનો વારસ અને સગરા ચુનીલાલ મડિયાના કોઈ પણ બે વાર્તા સંગ્રહોના નામ આપો તો સુર સૂર પૂર અને અંતસ્રોતો આ આપણે વાર્તા સંગ્રહોના નામ આપી શકાય બીજી વસ્તુ કે ખાસ કરીને નાટ્ય સંગ્રહો પૂછાય તો રંગદા શૂન્યશેષ શેષ અને રોબ રામલો રોબિનહુડ આમાંથી કોઈ પણ બે નાટ્ય સંગ્રહ પૂછે તો નામ આપી શકાય વિવેચન સંગ્રહોમાં વાર્તા વિમર્શ સામૃત સુવર્ણમૃગ અને હળવી શૈલીના નિબંધમાં એમણે એક રચના કરી છે ચોપાટીને બાકડેથી તમને એમ પણ પૂછે કે ભાઈ ચુનીલાલ મળિયા દ્વારા રચિત હળવી શૈલીના નિબંધનું નામ જણાવો તો ચોપાટીને બાકડેથી લેખકને તો કે કે રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક આવા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા છે આ પાઠમાં તો કે ભોજાની વેદના અને માસ્ટર દંપતીની ઉદારતા રજૂ કરવામાં આવી છે અહીં આપણે લેખક પરિચય વિશે માહિતી પ્રાપ્ત કરી છે જન્મ ધોરાજી અભ્યાસ બીકોમ જન્મભૂમિ દૈનિક પત્રમાં જોડાયા નવલકથા નવલિકા નાટક વિવેચન કાવ્ય ક્ષેત્રે ખેડાણ કર્યું બીજી વસ્તુ કે નવલકથામાં વ્યાજનો વારસ છાયડી લીલુડી ધરતી ભાગ એક બે સગરા જેસંગનો શાળો શરણાઈના સૂર ઘુગવતા પૂર અંત શ્રોતા રંગદા શૂન્ય શેષ રામલો રોબિનહુડ નાટ્ય સંગ્રહો છે વાર્તા વિમર્શ સાહમૃગ સુવર્ણમૃગ વિવેચન સંગ્રહ છે ચોપાટીને બાકડેથી હળવી શૈલીના નિબંધ છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ખાસ કરીને એ યાદ રાખવાનું કે લેખકને રંજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા છે આ જ લેખકનો આપણે આ પાઠ સવિસ્તારથી સમજશું આવતા લેક્ચરમાં જય સ્વામિનારાયણ